वर्णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् भोजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वीचिन्तये धर्मनन्दनमहं वेचिन्तये ओमयवतारिणे श्री श्रीस्वामिनारायणाय हरिकृष्णायघनश्यामाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો યુવા સભા કોર્સ દસ એની આજે સભા છે દર યુવા સભા આપણને સંતો સત્સંગ કથા વાર્તાનો લાભ આપે છે લોયાધામ પરિવારના તમામ ભક્તોને પૂજ્ય સંતો જે કોર્સ મોકલાવે છે એમાં એકથી નવ કોર્સ સુધીની સભાઓ આપણી થઈ ગઈ છે આજે યુવા સભા કોર્સ દસ એની સભા છે તો આવો આજની કો આજના કોર્સની અંદર એક સદ્ગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાત છે અને પૂજપાદ ગુરુજીનું ચરિત્ર છે તો સૌથી પહેલાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રકરણ એક અને વાત નંબર બસો છ સાડત્રીસ તો વાતનું સૌથી પહેલાં આપણે શ્રવણ કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સ્વામીએ વાત કરી જે અને આટલી વાત તો સો જન્મે પણ ન સમજાય માટે આ વાત સૌ રાખજો બધા ભક્તો ધ્યાનથી સાંભળજો અને આટલી વાત તો સૌ જન્મે પણ ન સમજાય માટે આ વાત સૌ રાખજો ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું એવાને અભાવે અસુર થશે માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે ને જાજી વાતનું ડોળ કરીએ છીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવા એ સારું કરવી પડે છે આટલી વાત છે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાલા ભક્તો આ વાતની અંદર સ્વામી વાતના પ્રારંભમાં જ તે આપણને સાવધાન અને સચેત કરે છે સ્વામી કે આ વાત આટલી વાત તો સો જન્મે પણ ન સમજાય ઘણીવાર આપણે સત્સંગની અંદર કથા વાર્તાનું શ્રવણ કરતા હોઈએ શાસ્ત્રોની કથા સાંભળતા હોઈએ ત્યારે ઘણીવાર આપણને પછી એમ થઈ જાય કે ઓકે આ બધી કથા તો આપણે સાંભળીએ જ છીએ ને સાંભળી જ છે ને એક જ વાત આવે છે ને એમ કરીને આપણે નોર્મલ લેતા હોઈએ પણ સ્વામી અહીંયા વાતનું મહત્ત્વ એટલું છે એટલે એની મહત્ત્વતા જણાવવા માટે સ્વામી પહેલાં વાતના પ્રારંભમાં કહે છે આટલી વાત તો સો જન્મે પણ ન સમજાય તો આપણને લાગે કે સો જન્મે ના સમજાય એ કેવી વાત હશે અને આપણે તો એક જ જન્મમાં જ સમજવી છે અને આ જન્મે હમણાં જ આપણે સિદ્ધ કરવી છે તો કેમ થશે માટે આ વાતના મહત્ત્વ માટે સ્વામી આ વાત આગળ કહે છે બધા સાવધાનીપૂર્વક અને એને ગંભીરતાપૂર્વક લે એટલા માટે હવે વાત કોઈ વાંચે તો એમ લાગે કે આટલી વાત તો કેમ જન્મે નહીં સમજાતી હોય આગળ જતાં એવું લાગે કારણ કે સ્વામી વાતમાં આગળ એવું કહે છે બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડે આટલી વાત છે તો આટલી વાત શું સો જન્મમાં ન સમજાય પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે તો એ કોઈ વાત ખોટી તો નહીં જ હોય વાસ્તવિકતા હશે તો જ કીધું હશે પણ જો સાવધાની રાખીએ અને જીવથી ભગવાનને મોટાને રાજી કરવા એમણે કીધેલી વાત પ્રમાણે જો આપણે મંડીએ તો ચોક્કસ થઈ જવાય પણ આપણે નોર્મલ લઈએ કે ના એમાં તો શું એટલી વાત મેં તો થઈ જ જાય ને એમ જાણીને આપણે ગંભીરતાપૂર્વક ન લઈએ તો સો જન્મ નહીં પણ હજાર જન્મ જતા રહે તોય સિદ્ધ ના થાય એટલે અહીંયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતના પ્રારંભમાં જ આપણને એની મહત્વતા જણાવવા માટે એનું મહત્વ સમજાવવા માટે આપણને સાવધાન કરે છે અને પછી વાતને કહે છે એટલે આને આપણે એટલામાં શું એટલું તો થઈ જાય ને એવું ના થાય એટલા માટે પછી હવે સ્વામી જે મુખ્ય વાત કરે છે સ્વામી કે બે સારા સાધુને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડે હવે જીવ બાંધવો એવી વાત છે જીવ બાંધવો એટલે શું જીવ બાંધ્યો એને કહેવાય કે જેની સાથે જેને આલોકની અંદર એ સહજ ભાષામાં કોઈને કોઈની સાથે જીવ બંધાઈ જાય છે તો એના વિના ચાલતું નથી એ પછી કોઈ પણ ભોગે ગમે તે એને એના માટે જતું કરવું પડે તો બધું જતું કરે છે જીવ જેને જગતના બે જીવને એકબીજા સાથે હેત થઈ જાય જીવ બંધાઈ જાય તો પછી એનું કુળ કુટુંબ પરિવાર નાત જાત બધા વિરોધ કરે તો પણ એ બધાના વિરોધને ન ગણકારતા પોતાના પિતાના સંબંધને એને છોડવા પડે સગાવાલા કુટુંબીના સંબંધ છોડવા પડે તો પણ એ જતું કરે છે એવું કહેવાય છે લંડનના કોઈ રાજકુંવર હતા એને એના કોઈ રાજશાહીમાં એના કોઈ પરિવારોમાં લગ્ન થતા હશે પણ એને પોતાના પરિવારોની બહાર કોઈ જગ્યાએ કોઈ સ્ત્રી સાથે હેત થયું તો એને એની સાથે હેત થયું તો એ ભવિષ્યનો લંડનનો રાજા થવાનો હતો પણ જો એના પરિવારની બહાર બીજે લગ્ન કરે તો એ રાજા ના થઈ શકે એવી પરિસ્થિતિ હતી પણ એણે નક્કી કર્યું કે મને પેલી સ્ત્રી સાથે હેત થયું છે તો મારે ભલે લંડનની ગાદી એનું રાજ જતું હોય તો ભલે જતું રહે પણ હું તો પેલી સ્ત્રીને જ પરણીશ એની સાથે જ રહીશ હવે એ તો એક લૌકિક ઘટના છે અને લૌકિક રીતે ત્યાં હેદ થઈ ગયું તો આ જગતના સંબંધીઓ છોડ્યા રાજગાદી છોડી નાતના બધા જે કંઈ પરંપરાઓ હતી એ તોડી બધું તોડી નાખ્યું સગા પોતાના અંગત પરિવારના સભ્યો સાથેનું રિલેશન છોડવું પડ્યું તોય છોડી દીધું કેમ તો કે જગતના ક્ષણિક તુચ્છ સુખને માટે પણ જીવ એટલું કરી શકે છે એટલે જીવ બંધાઈ ગયો કહેવાય કોઈ પશુ પંખી હોય પશુ પ્રાણી હોય ઘરમાં કોઈ અત્યારના લોકો જે એને સગા પોતાના પુત્ર ના હોય એનામાં હેત ના હોય એટલું કૂતરાઓમાં કે એના જે પાળી હોય એમાં એને હેત હોય તેમાં એનો જીવ બંધાઈ ગયો હોય એના વિના એને ચાલે નહીં પણ જગતની અંદર આ જીવે અનેક વાર મનુષ્યના દેહ ભગવાન એને આપ્યા છે મારા જ કે જેટલું સમુદ્રનું દૂધ છે એટલું આ જીવ એટલે એણે મનુષ્ય જન્મ લીધા છે એટલું માતાનું દૂધ ધાયો છે પણ તોય આજ સુધી આ જન્મ સુધી હજી એણે ક્યારેય જગતની અંદર તો ઘણી જગ્યાએ જીવ બાંધ્યો અનેક વ્યક્તિઓમાં વસ્તુઓમાં પદાર્થમાં સ્થાનમાં ઘરમાં મિલકતમાં પશુ પંખીઓમાં ઘણા જીવ બાંધ્યા અને એની અંદર વૃત્તિઓ રાખી પણ હજી સુધી જ્યાં જીવ બાંધવો જોઈતો તો મારે ને તમારે ત્યાં મેન તમે હજી સુધી જીવ બાંધ્યો નહીં એના કારણે જીવનું જન્મ મરણ જન્મ મરણનું ચક્કર હજી સુધી ચાલુ જ રહ્યું પણ જ્યારે જ્યાં હે જીવ બાંધવા જેવો છે ત્યાં જો બાંધી લઈશું તો આપણા દુઃખનો અંત આવશે અને પરમાનન્ટ ભગવાનના ધામના સુખના હું તમે અધિકારી થઈશું જીવ બાંધવો એટલે જીવનું હેત કરવું જીવ એની સાથે જડાઈ જવો જોડાઈ જવો વગર સંભારે સાંભળી આવે નાનો બાળક હોય હજી તો એને હજી પહેલીવાર સ્કૂલે મૂક્યો હોય તો એની મા હોય એને એને આમ કેટલી ચિંતા હોય કે શું કરતો હશે જમ્યો હશે નહીં જમ્યો હશે ક્યાં હશે ક્યાં ક્યારે આવશે એમાં એ જો કલાક બે કલાક લેટ થઈ જાય તો તો એને કેટલી ચિંતા ઉપડે કારણ કે એનો જીવ ત્યાં બંધાયેલો છે લૌકિક રીતે તમે પશુ પંખીઓમાં પણ જુઓ તો ગામડાઓની અંદર પહેલાં માણસો હોય એને કોઈને ગાય કે ભેંસ વેચવામાં આવે તો લઈ જાય વેચીને જ્યારે કોઈ માણસ બીજાને આપવામાં આવે ત્યારે લઈ જાય તો એક એની જા એની સાથે ગાયનું વાછરડું હોય તો વાછડાને ખાલી આગળ આગળ લઈ જાવ તો ગાયને પછી દોરવી ના પડે એ આપોપ એની પાછળ પાછળ જ્યાં સુધી લઈ જવી હોય ત્યાં સુધી જોડે જ આવે કારણ કે એનો જીવ ત્યાં બંધાયેલો છે અને જેનો જીવ જ્યાં બંધાયેલો હોય ત્યાં જ એની ગતિ થાય એટલે બંધાવા જેવું ભગવાન છે ભગવાનના મોટા સત્પુરુષો છે એમાં ને તમારે આપણો જીવ બાંધવાનો છે અને એના માટે આ સત્સંગ છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ આ વાતની અંદર જીવ બાંધવાની વાત કરે છે બંધાણ આ લોકની અંદર પણ જીવને એક કેવા તુચ્છ બંધાણ થઈ જાય કો વ્યસન કો કો એ બધું એક છે પણ જીવને જેનું બંધાણ કરવાનું છે જીવને જેનું વ્યસન કરવાનું છે એ વ્યસન જીવ કરતો નથી અને જેનું બંધાણ છોડવાનું છે એ છોડતો નથી એટલા માટે દુઃખનો અંત આવતો નથી મહારાજ વચનાવૃત્તમાં કે આ જીવને કેવું બંધન અફીણ છે એ તો ગળું બાળે શરીર બગાડે પ્રાણ લે એવું ઘાતક ઝેર જેવું છે એ જીવ જાણે છે તો પણ અફીણ વિના એને ચાલતું નથી અને એનું કેવું એને કેવું બંધન થઈ જાય છે એવું ભગવાનને સંતનું બંધન જીવને કરવાનું છે એ તો એ તો નરુ ઝેર જ છે દેહને બગાડવાનું સાધન છે પરિવારને ખલાસ કરવાની વસ્તુ છે એ જીવ જાણવા છતાં એને છોડી શકતો નથી દરેક જીવ ખોટા વ્યસન ખોટી આદતમાં ફસાયેલો હોય પાછો એની આશા કેવી રાખે કે આપણા પરિવારના સંતાનો આવું ના કરે પણ પોતે તો પાછું એ જ કરે કામ કેમ તો કે એનું બંધન થઈ ગયું બંધન જેનું એકવાર થાય એ છોડવું અતિ અઘરું થઈ જાય એમ જગતના બધાય બંધનો આ જીવે કર્યા દેહના બંધન સગાના બંધન વ્યક્તિના વસ્તુના પદાર્થોના બધા પશુના બંધન ઘણાને પશુ સાથે એવું હેદ થઈ જાય ઘોડા કૂતરા બિલાડા એમાં એવું હેદ થઈ જાય કે એના વિના એને ચાલે નહીં પણ એ બધાય બંધન કેવા છે તુચ્છ ક્ષણિક અને અંતે દુઃખરૂપ છે જન્મ મરણના કારણભૂત છે અને એ બંધન છોડી ભગવાનને મોટાના બંધન કરવાના છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢની અંદર સ્નાન કરતા હતા સ્વામી સ્નાન કરે અને સ્નાન કરે એમાં સ્વામીને પેલી ઘોડશાળામાંથી ઘોડીના હણહણાટનો અવાજ આવ્યો પેલી ઘોડી હણહણે ને હણણાટ કરે એટલે વારે ઘડીએ પેલી ઘોડીના હણહણાટનો સબ આમ અવાજ સંભળાયો એટલે ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદાસ સ્વામી બાજુમાં હશે એટલે સ્વામીએ પૂછ્યું કે આ ઘોડી કેમ આટલી હણહણાટ કરે છે આવો અવાજ કેમ કરે છે ત્યારે સ્વામીએ કીધું કે બાલમુકુદ સ્વામીએ કીધું કે સ્વામી એક એ ઘોડીની સાથે દસ દિવસથી એક બીજી ઘોડી બાંધેલી હતી અને એ ઘોડીને હમણાં વેચી દીધી છે એટલે ઘોડીને જેને વેચી એ લઈ ગયા એટલે ઘોડીને એની સાથે હેડો બંધાઈ ગયો હતો હેડો એટલે હે જ બંધાઈ ગયું હતું દસ જ દિવસ બાંધી હતી બાજુમાં એટલે ઘોડીને એની સાથે હેદ બંધાઈ ગયું હતું હેડો બંધાઈ ગયો હતો એટલે વેચી દીધી એટલે એનો વિયોગ થયો ને એટલે હણાટ કરે છે ત્યારે તરત ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે આ જીવ સત્પુરુષ સાથે ભગવાનના સંત સાથે રહે છે દસ દિવસ રહે છે દસ મહિના રહે છે તો એને જીવ સાધુનો સત્પુરુષનો એનો હેડો લાગે છે અમુક એમ થાય કે હવે ઘણા દિવસ આવ્યા સ્વામી અઠવાડિયું થઈ ગયું હવે જઈએ એવું થાય પણ કેમ થાય કે હવે બસ આ છોડીને અહીંયા જ કાયમ રહીએ સંતો ભેગા જ સંતોનું બંધન સત્પુરુષનું બંધન એનો હેળો થાય છે કે તા એમાં જીવનું હેત બંધાઈ જાય છે એનો વિયોગ થાય તો આમ દુઃખી દુઃખી થઈ જવાય છે નથી થતું જગતના વ્યક્તિ વસ્તુ પદાર્થના બંધનો થાય તો એ છૂટે તો અઘરું થઈ જાય ફોનનું બંધન થઈ ગયું તો ફોન જો છોડવો પડે તો ફોન અઘરું એના વિના અઘરું થઈ જાય પણ ભગવાનને સાધુ મોટા સત્પુરુષ એનું જીવને બંધન થતું નથી એમાં હેત થતું નથી એટલે જીવને જે બાંધવાનો છે એ એની અંદર બાંધવાનો છે એ કીધું ને બે સારા સાધુઓને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય અને જીવ બાંધ્યો ક્યારે કહેવાય એને બાંધ્યો એ બંધન એવું હોય કે તૂટે જ નહીં જેમ આ લોકનું નથી તૂટતું તો ભગવાનને સાધુમાં જો જીવથી એકવાર બંધન થઈ જાય એમાં જો હેત થઈ જાય તો એ હિત તૂટે નહીં અને જો અત્યારે તે આ જેમ ગુણાત્ની સામે કીધું કે આ કળીયગુની અંદર ભર જોવાનીમાં વીસ વીસ વર્ષના બધું ઘર બાર છોડી વૈભવો છોડીને સાધું થવા આવે છે કેમ આવે છે એને મોટા સત્પુરુષમાં એક હેત હોય છે મોટા ભાગને ને નેવું નવ્વાણું ટકા કોઈ વૈરાગ્યથી આવતું હોય એવું અત્યારે બહુ ઓછું બને એને ભગવાનના મોટા સત્પુરુષોમાં સંતોમાં હેત થઈ જાય છે તો એના વચને એની જોડે બધું છોડીને આવી શકે છે અને પછી એને કદાચ લડાઈ લેવી પડે ને ઘરવાળા બધા પાછા લઈ જાય તોય બધું એને બધું ત્યાં આખો સંસાર ઝેર જેવો લાગે બધું છોડીને પાછા ભગવાન પાસે સાધુ પાસે આવીને વસે છે અને જ્યારે જીવ બંધાઈ જાય પછી એ મોટા સત્પુરુષ કે સંત આપણને આપણી ભૂલ આપણા દોષ બતાવીને આપણને ભગવાનને માર્ગે આગળ વધારવા માટે ક્યારેક આપણને ખીજે વઢે પણ તોય આપણને એનું બંધન એનું જે જીવ જો બાંધ્યો હોય તો તૂટે નહીં પણ ખાલી ઉપરથી જ વ્યવહાર ખાલી આમ ક્ષણિક રાખ્યો હોય તો પછી જો આપણનું સન્માન આપણું ધાર્યું આપણું રીતે બધું વ્યવસ્થિત ચાલે ત્યાં સુધી આપણને વાંધો ના આવે પણ જ્યારે આપણું ધાર્યું ના થાય આપણું અપમાન થાય આપણને તિરસ્કાર થાય ત્યારે આપણને તરત એમ ઠેકાના કરતા તો બીજે જઈએ તો એ બંધન થયું કહેવાય જીવ બાંધ્યો કહેવાય નહીં એ આપણું ધાર્યું ચાલે છે ને આપણું ગમતું છે એટલે આપણે જોડાયા છે નહીંતર જોડાઈએ નહીં શિવલાલ શેઠ હતા પોતે સત્સંગના સૌથી ધનાઢ્ય શ્રીમંત પરિવારમાં જન્મેલા નવલખા શેઠ પણ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી સાથે એણે કેવો જીવ બાંધેલો એણે જાણેલું કે આ મહારાજની કેવી નિષ્ઠા કે આ મહારાજ વિના બીજા ભગવાન નથી ને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી મારા જીવનું ક્રૂડું કરનાર મને ભગવાન સુધી પહોંચાડનારા સંત છે એમાં કેવો જીવ બાંધેલો તો સ્વામી એને ગમે તે ભર સભામાં ગમે તે એવું કહી શકે તો સ્વામીને ખચકાટ થાય નહીં કે આમને આ કહીશ તો આને કંઈ બીજું નહીં થાય ને આ જતો તો નહીં રહે ને સત્સંગમાંથી પડશે તો નહીં ને અને એવું જ્યાં સુધી વિશ્વાસ ના હોય ત્યાં સુધી ભગવાનના મોટા સત્પુરુષ આપણું યોગ્ય ઘડતર એને જેવું કરવા ઘટે એવા કરી શકે એને આમ સાચવીને રાખવા પડે આપણા સ્વભાવ પ્રમાણે રાખવા પડે ત્યાં સુધી આપણે નભીએ પણ જો આપણા સ્વભાવથી વિપરીત સ્વભાવની ઉપર વાગે તો આપણે તરત દૂર થવાનો આપણને સંકલ્પ થાય પણ ગુણાતીતાનંદ સ્વામી પેલા શિવલાલ શેઠને ભરસભામાં કહી શકે કે શિવલાલ આ ભરસભામાં સ્વામી એવું કીધું કે ભરસભામાં કયું કૂતરું હાડકું કરડે છે શિવલાલ શેઠ ખાલી સોપારી જમતા હતા હવે જમ્યા પછી સભા થઈ હશે એટલે કદાચ સોપારી મોઢામાં મૂકી હશે પણ સ્વામી આવું કીધું કે કયું કૂતરું હાડકું કરડે છે તો ગુણાદિત્યાનંદ સ્વામીનો શિવલાલ શેઠને અભાવ ન આવ્યો કે સ્વામી આવું કેમ બોલે છે અને શિવલાલ શેઠ તો સામે જ બેઠેલા ખબર જ પડે કે આણે જ મોઢામાં છે બીજા કોઈને છે નહીં અને શિવલાલ શેઠને ખબર કે સ્વામી મને જ કહે છે પણ તોય શિવલાલ શેઠ ભર સભામાં બધાની વચ્ચે ઊભા થયા અને બે હાથ જોડીને કીધું કે સ્વામી એ કૂતરું બીજું કોઈ નહીં હું જ છું દૂર જઈને સભામાં જઈને થૂકી આવ્યા સ્વામીએ કીધું સભાને દંડવત કરો દંડવત કર્યા ને પછી માફી માગીને ફરી સભામાં બેઠા તો એક શું કહેવાય જીવ બાંધ્યો કહેવાય ભગવાનને મોટામાં જીવ બાંધ્યો હોય તો એને શું કહેવાય ઠેસ ના પહોંચી જ્યારે સત્પુરુષે એને કઠણ વચન કીધા તો એમાંથી એને સત્પુરુષનો અભાવ ન આવ્યો પોતાનો સ્વભાવ પોતાની ખોટ દૂર કરી પણ સત્પુરુષને છોડ્યા નહીં નહીંતર જીવને આપણે કેવું થાય કે આપણી ભૂલ બતાવે ત્યારે આપણે આપણી ભૂલનો અભાવ ન આવે આપણને સત્પુરુષનો અભાવ આવે કે કોઈ સંતનો અભાવ આવે કે કોઈ ભક્તનો અભાવ આવે પણ જો જીવ બાંધ્યો હોય તો એવું થાય નહીં મહારાજ વચનાવૃતમાં લોયાનું સત્તરમું વચનાવૃત કે મહારાજ કે જો પોતાના સ્વભાવના ખંડનની વાત કરે કોઈ ભગવાનના સત્પુરુષ તો જીવને તો એની સાથે પણ કેવું બહુ કડક શબ્દો મા તો મહારાજે કીધા છે લોહિયાના સત્તરમાં વચનાવૃતની અંદર જો જીવ પંચ વિષયનું ખંડન ભગવાનના મોટા સત્પુરુષ કરે તો એની સાથે કેવું થાય એમાં લખ્યું છે મહારાજે વચનાવૃત્તની અંદર સરસ અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મૂકાવી દે એવો દ્રોહ કરે કેવું હોય ભગવાનનો નિશ્ચય યથાર્થ હોય પાછો કે આ મહારાજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે આ એના સંત છે અને ભગવાનને અખંડ ધારી રહેલા છે આવું જાણતો હોય પણ જો પંચ વિષયમાં અત્યંત અભાવ એનો એને વિશે અભાવ ન થયો હોય તો એવા સંત પણ જ્યારે વિષયનું ખંડન કરે તો મુક્તાનંદ સ્વામી જેવા હોય તો એનું પણ માથું શસ્ત્રે કરીને મુકાવી દે આવો જીવ દ્રોહ કરી શકે છે જો એમાં જીવ બંધાણો ન હોય એને આપણા સાચા હિતકારી જણાણા ના હોય વિષયમાંથી અભાવ ના થયો હોય તો એટલે મોટા સત્પુરુષમાં એવો જીવ બાંધવો ઘટે કે આપણને વઢે ખીજે તિરસ્કાર કરે તો પણ આપણને સતત એવું એ આપણને આપણા હિતકારી છે એ જે કરે છે એમાં મારું હિત જ છે આવું જે માની શકે આવું જે રાખી શકે અને સહજ ભાવે વર્તી શકે તો જ એ જીવ બંધાયેલો કહેવાય અને સ્વામી અહીંયા કીધું કે જીવ બાંધવાનો શા માટે ભગવાનના મોટા સત્પુરુષમાં સંતો ભક્તોમાં તો કે સત્સંગમાંથી પડાય નહીં જો જીવ બાંધેલો હોય તો નહીતર જીવ પડી જાય કારણ કે જ્યારે આપણી ખોટ ખોટ દેખાડે આપણે જ્યારે વિપરીત દેશકાળ આવે કારણ કે દેશકાળ એક સરખા ક્યારેય રહેતા આજે સારું પરિસ્થિતિ હોય કાલે કેવી પરિસ્થિતિ થાય કાંઈ નક્કી ભલભલા ગમે એટલો આપણો સત્સંગ સરસ જણાતો હોય સારા ભગવાનના ભક્ત જણાતા હોઈએ સારા સાધ સાધુ જણાતા હોઈએ પણ જ્યારે વિપરીત દેશકાળ આવે ત્યારે ભલભલા સત્સંગમાંથી પડતા વાર ના લાગે પણ જો ભગવાનના એવા મોટા સત્પુરુષમાં જીવ બંધાયેલો હોય બે સારા સંત અને ત્રણ સારા હરિભક્ત એમાં જો જીવ બાંધ્યો હોય તો એ સમયે ભગવાનના એવા સંતો ભક્તો આપણને ઉગારી લે પણ આપણે એને કહી રાખ્યું હોય કે તમે મારા જીવના સાચા હિત કરતા છો મારી ભૂલ થાય ત્યારે અમને કહેતા રહેજો અને એ જ્યારે વાત કરે ત્યારે આપણે આપણા મનને બુદ્ધિને આપણી બધી આવડત કળાને આપણે એક બાજુ મૂકી દઈએ અને એ જ્યારે એ વાત કહે ત્યારે આપણે સમજવું ઘટે કે એ જે કહે છે મારું સારું જ કહેતા હશે આપણા મન બુદ્ધિ કરતાં આપણને એનો વિશ્વાસ વધારે હોય તો જ આપણે એમાં જીવ બાંધ્યો કહેવાય તો જ આપણને એની વાત મનાય અને મોટા ભાગે મને તમને આપણી એવી જ સમજણ હોય કે હું સમજું છે બરાબર છે આપણે આપણી સમજણથી આપણે નક્કી કરેલા દ્રષ્ટિકોણથી આપણે જીવતા હોય આપણે સત્સંગમાં પણ એવી જ રીતે ચાલતા હોય આપણે નક્કી કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે હોય એને ભક્ત જાણીએ આપણે નક્કી કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે હોય અને સંત જાણીએ પણ શાસ્ત્રના નક્કી કરેલા અને એવા જે સાચા ભગવાનના ભક્ત સંત એની સાથે જો જીવ બાંધ્યો ત્યારે જ કહેવાય કે એની વાત આપણને ગમે તે નિર્ણય કરવાનું નક્કી કરી લીધું હોય પણ એ ભગવાનના સંત કે ભક્ત જેની સાથે આપણે જીવ બાંધ્યો છે બે સારા સંત ત્રણ સારા હરિભક્ત એ આપણને કહે કે ભગત આ બરાબર નથી આ કરવામાં સારું નથી આપણે નક્કી કરી વાળ્યું કે આમ જ કરવું છે પણ જો એ આપણને રોકે તો તરત આપણે રોકાઈ જઈએ તો જ આપણે એમાં જીવ બાંધ્યો જો નહીંતર આપણે આપણું ધાર્યું કરીએ છીએ તો આપણે એમાં જીવ બાંધ્યો જ નથી કારણ કે આપણાથી મહાન તો કોઈક હશે ને જે મહાન આપણને દેખાય છે કે આ ભક્ત મહાન છે અને એ ભગવાનને મોટામાં જોડાયેલા છે અને એની સાથે હેત રાખીશ તો એ પણ મને ભગવાનને મોટામાં જોડીને રાખશે મને મારા કલ્યાણમાં ખોટ આવવા દેશે નહીં એવા જે સંત અને એવા જે ભક્ત એમાં જીવને બાંધવો ઘટ અને જીવ બાંધવો એ પણ પાછો કોનામાં બાંધવો એ બહુ મોટી ઘાટી છે કારણ કે જીવને તો એવું છે પોતાના સ્વભાવને મળતું આવે એની જાતે તો જીવ બધાને બંધાઈ જાય આપણી સત્સંગ સભા હોય તો ત્રણસો ભક્તો આવતા હોય ચારસો ભક્તો આવતા હોય પણ બધા હરખે હરખા અંગના બધા આપોઆપ ભેગા થઈ જાય અને કેવું ના પડે કે તમે આ બધા ભક્તો ભેગા થજો ને તમે આ બધા પોતપોતાની મંડળી પોતપોતાની શોધી લે અને બધાય ભેગા થઈ જાય કારણ કે જેને હરખા સ્વભાવ મળે પોતાને કંઈ કોઈ રોકે ટોકે નહીં પોતાની જેમ અનુકૂળ આવે એમ જ એવા જ સ્વભાવના બીજા હોય તો આપણને એની સાથે જ જાય હેત બંધે જન આપને લાગે કે મને તો બે ભક્તો સાથે હેત છે જ ને ત્રણ ભક્તો સાથે હેત છે જ પણ એ કેવા ભક્તો હોય એ કેવા જોઈએ જોઈએ જેવા સત્સંગની અંદર પોતે સ્થિર સ્થિર હોય હોય અને એના આધારે કેટલાય ચાલી શકે એવા એવા જે એની સાથે જીવ બાંધવાનો બધા આપણા સ્વભાવને મેચ થાય આપણને કંઈ રોકે ટોકે નહીં આપણને બધું ધારૂ કરવા દે એવા હોય એની સાથે તો આપણને હેત થાય પણ એવું એવું હેત નથી એની સાથે જીવ બાંધવાની વાત નથી જે થાંભલા સમાન સંત હોય ને ભક્ત હોય જો મહારાજ પણ જ્યારે સત્સંગમાં આવ્યા લોજમાં મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને પત્ર લખ્યો મુક્તાનંદ સ્વામીને નીલકંઠવર્ણી બંનેએ મળીને રામાનંદ સ્વામી પત્ર વાંચ્યો સ્વામી ખૂબ રાજી થયા અને પછી સ્વામીએ સામો જવાબ લખ્યો એમાં પણ સ્વામીએ નીલકંઠવર્ણી માટે ભગવાન માટે સ્વયં ભગવાન જાણતા હતા તો એ શું કીધું જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાત ભીડીને રહેવું પડશે પત્રો વાંચ્યો એટલે નીલકંઠ વર્ણીએ તરત થાંભલો જ્યાં હતો લોજમાં આશ્રમમાં ત્યાં જઈને બાથ ભીડી ત્યારે પેલા મયારામ ભટકે અરે વર્ણી આ થાંભલાને બાથ નથી ભેળવાની આમાં જે સ્વામીએ થાંભલો લખ્યો છે મુક્તાનંદ સ્વામી રૂપી થાંભલો લખ્યો છે સ્વામીને બાદ ભીડો કેતા સ્વામીની અનુવૃત્તિ મારો એ કેમ કરો તો સત્સંગમાં નભાશે તો ટકાશે ત્યારે સ્વામીએ જઈને તરત મુક્તાનંદ સ્વામીના ચરણમાં વંદના કરીને પગે લાગે અને સ્વામીને કીધું સ્વામી તમે જેમ કે એમ મારે કરવું છે તો પહેલાંથી સ્વામી કરતા જ તા મહારાજ સ્વામીની આજ્ઞા પણ પછી એ તો મહારાજનું લીલા છે આપણને દર્શ દ્રષ્ટાંત આપીને સમજાવવા માટે પણ સત્સંગની અંદર એવા જે થાંભલા રૂપ સંત હોય એને આપણે પકડવા ઘટે અને આપણો જીવ તો કેવો છે આપણું બધાનું અંતિમ લક્ષ્ય તો એવું છે કે ભગવાન સુધી પહોંચવાનું ભગવાનના ભગવાનને મોટા સત્પુરુષને જીવથી રાજી કરવા છે મોટા સત્પુરુષો છે પૂજ્ય નિષ્કામ સ્વામી ઘણીવાર આપણને દ્રષ્ટાંત આપે છે કે જેમ ટ્રેન હોય રાજધાની એક્સપ્રેસ હોય તો એનું એન્જિન હોય એની સાથે ડબ્બા જોઈન્ટ હોય તો ડબ્બા તો એક જ ટ્રેનને પચાસ ડબ્બા હોય સાઈઠ ડબ્બા હોય જેવી મોટી ટ્રેનને જેટલા ડબ્બા પણ એમ આ જીવ તો કેવો છે ડબ્બા જેવો છે અને ભગવાનના મોટા સત્પુરુષ કેવા છે એન્જિન જેવા છે જો એની સાથે આપણું બંધ કીધું ને જીવ બાંધો એની સાથેનું આપણું બંધન હશે જોડાણ હશે તો એ એન્જિન જે તે ડેસ્ટિનેશન સુધી આપણને લઈ જશે જેમ મોટા સત્પુરુષ છે એ ભગવાનની ઈચ્છાથી અક્ષરધામમાંથી આવે છે અને એના સાથે જે જીવથી હેતથી પ્રેમથી એની સાથે જોડાય છે એને પણ એ અક્ષરધામ સુધી લઈ જાય છે પણ એની સાથેનું બંધન એની સાથેનું જોડાણ એ તો આપણું અવિરત જોઈએ અખંડ જોઈએ જો એ બંધન તૂટે તો કનેક્શન તૂટે તો એન્જિન એક છે ને ડબ્બા ઘણા હોય સ્વામી દર્શનાર્થ આપે કે ભાઈ કોઈ એસીનો ડબ્બો હોય ફર્સ્ટ ક્લાસ ડબ્બા હોય એની અંદર એક આમ નાનું કચરું જોવા ના મળે એકદમ અંદર સરસ વીઆઈપી બધી વ્યવસ્થાઓ હોય સીટો સરસ બધું સરસ હોય પછી કોઈ સેકન્ડ ક્લાસ ડબ્બા હોય પછી સ્લીપિંગ કોચ ડબ્બા હોય પછી છેલ્લે થર્ડ ક્લાસ હોય ખાલી લાકડાની બેન્ચિસવાળા એ ટ્રેનો ચાલતી હોય છે એમાં ખાલી લાકડાની જ સીટ હોય બેન્ચ જેવી પણ એ ડબ્બો કેનો ડબ્બો જો એન્જિન સાથે જોડાયેલો છે તો ભલે ફર્સ્ટ ક્લાસ ડબ્બો છે આગળ એસીવાળો અને બધી ફેસિલિટીવાળો તો એ ડેસ્ટિનેશન સુધી પહોંચશે અને છેલ્લો ડબ્બો છે તો એ ડેસ્ટિનેશન સુધી પહોંચશે એમ જીવના સાધન કોઈના વધારે હશે કોઈના ઓછા હશે કોઈ ભગવાનને રાજી કરવા તપ ભજન નિયમ બધું ચુસ્ત એકદમ સરસ કરતો હશે શ્રેષ્ઠ કોઈકના થોડા ઘણા કરતાં કરતાં થોડી ઘણી ખામી થોડું ઘણું ઓછું રહી જતું હશે પણ એ જોડાણ પેલા એન્જિન સાથે છે પેલો જેના સાધન વધારે છે એ સી કોચનો ડબ્બો છે ફર્સ્ટ ક્લાસ ડબ્બો છે જેના કદાચ સાધનો થોડા ઘણા ઓછા છે લડતા લખડ પડે છે અને ચડે છે એમ થોડા ઘણા પણ પાછો જોડાણ એનું છોડતો નથી તો એ થર્ડ ક્લાસનો ડબ્બો છે પણ જોડાણ જો એન્જિન સાથે તો એનું અંતે છે તો એ પણ અંતે ભગવાનના ધામને પામશે જો કહેવાનો મતલબ કે આપણા સાધન કદાચ વધારે છે ઓછા છે પણ આપણે જો ભગવાનના મોટા સત્પુરુષ એવા જે ભગવાનના જોડાણવાળા સંત છે ભગવાનના સંબંધવાળા સંત છે એવા સંતરૂપી એન્જિન સાથે જોડાયેલા હશું તો એ પણ આપણને ઠેક ત્યાં સુધી પહોંચાડશે પણ જો આપણા સાધન ઘણા હશે બહુ સાધન હશે જ્ઞાન ધ્યાન ભજન સેવા બધું કરતા હશું પણ ભગવાનના એવા મોટા સત્પુરુષ સાથે આપણે જીવ નહીં બાંધ્યો હોય એમાં જોડાયેલા નહીં હોય તો સાધન કામ લાગશે માટે જોડાણ જોડાણ અગત્યની બાબત છે જો હશે તો તો થઈ જવાશે એટલે મહારાજે વર્તાલના પાંચમા વચનાવૃતમાં કીધું કે સો જન્મની કસર આને આ જન્મે ટળી જાય જો ભગવાનની સરખી ભગવાનની સરખી સેવા ભગવાનના સંત ની કરે તો માનસીમાં જેમ ભગવાનનું ધ્યાન કરે છે એમ ભગવાનના મુક્તનું ભગવાનના પ્રસાદીએ કરી સંતનું ભક્તનું ભગવાનને અર્થે થાળ કરે એવા સંતને અર્થે થાળ કરે ભગવાનને અર્થે પાંચ રૂપિયાનો ખર્ચ કરે તો એવી રીતે એવા સંતને અર્થે પાંચ રૂપિયાનો ખર્ચ કરે તો મહારાજ કે સો જન્મે જે કસરત ટળવાની હોય તે આને આ જન્મે ટળી જાય સારંગપુરના દસમામાં મહારાજ કે એવા સંતને મધ્ય પડ્યો રહે અને નિત્ય પાંચ પાંચ ખાસડા મારે તો પણ એને સહન કરે તો જે પ્રાપ્તિ એ સંતને થાય જેને ત્રણ ગુણ ત્રણ અવસ્થાથી પર ભગવાનમાં જે વર્તનારા સંત છેવાના લક્ષણ આગળ કીધા એના સંઘમાં જો પડ્યો રે તો જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ પ્રાપ્તિ એને થાય હવે એના તો એવા સાધન છે ને એની એવી સ્થિતિ નથી તોય કેમ એવું થઈ જાય કારણ કે એનું એની સાથે જોડાણ છે એની સાથે જોડાણ જોડાણ મહત્ત્વનું છે ને એટલે મારું ને તમારું સાધન કેટલા છે એના કરતાં એ મારે તમને કોની સાથે જોડાણ છે કનેક્શન છે બંધન છે જો કનેક્શન લૂઝ હવે ભગવાનના બે સારા સાધન ત્રણ સારા હરિભક્ત સાથે હેત કેમ રાખવાનું કે આપણું એ કનેક્શન આપણું એ બંધન એ તૂટવા દે નહીં એમાં કદાચ કંઈક ગેપ પડવા લાગે આમ ડખડ અવાજ આવે પેલા ડબ્બાનો તો તરત પેલું વચ્ચે સ્ટેશન પર પેલો તરત એનું ચેકિંગ કરે કે ભાઈ આમાં કોઈ કનેક્શન લૂઝ નથી ને તો તરત બોલ્ટ ટાઈટ કરી દે તો ભાઈ ડબ્બો છૂટો પડે નહીં એમ એવા બે સારા સંત અને બે ત્રણ સારા હરિભક્ત સાથે જો હેત હોય થાંભલા જેવા તો એ આપણને પાછા જોડી રાખે ભગવા આપણા મોક્ષના માર્ગમાંથી પડવા દે નહીં બાકી દેશકાળ આવે ત્યારે ભલ ભલા પડી જાય છે એટલે દેશકાળમાં જો પડવું ન હોય તો મહારાજે આ વાત કરી અને મહારાજે અચનાવૃત અંત્યનો અગિયારમાં હોય પણ એ જ મહારાજ વાત કરી કે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં અને ગમે તેવા દેશકાળાદી ભૂંડા આવે તેણે કરીને એ ભગવાનને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં બાકી ભૂંડા દેશકાળ જ્યારે આવે ત્યારે આપણું બધું અત્યારે કેમ સરસ દેખાય આપણને બધું સાનુકૂળ કોઈ વાતે અનુ પ્રતિકૂળ નથી રહેવા ખાવા પીવા બધી જ રીતે કોઈ વાતનું આપણને પ્રતિકૂળ નથી પણ જ્યારે દેશકાળ ભૂંડા આવે વિપરીત દેશકાળ આવે આપણે ધારેલું બધું જ વિપરીત થાય પરિવારમાં અનેક પ્રકારની બીમારીઓ આવે નોકરી ધંધા જતા રહે ખાવા પીવાનું માંડ માંડ મળે ના મળે આવું થાય ઘરના પરિવારના સભ્યોમાં બધાએ એક પછી એક ઉપર પહોંચવા માંડે અને આપણે ભગવાનનું ભજન ભક્તિ બધું કરતા હોય તોય આવું થાય ત્યારે એ વિપરીત દેશકાળ આવ્યા કહેવાય ક્યારેક સત્સંગના કુસંગ અંતરના કુસંગ બારના કુસંગ એના યોગે કરીને આપણે સત્સંગમાંથી પાછા ના પડી જઈએ એ બધા વિપરીત દેશકાળ છે એમાંથી તો ઉગરાય કે જો આપણને આવા મોટા સંત ભગવાનના ભગવાન અને મોટા સાથે અખંડ જોડાયેલા એવા બે સારા સાધુ અને એવા ત્રણ સારા ભક્ત સાથે જીવ બાંધ્યો હોય તો આપણને પણ ભગવાન સુધી પહોંચાડી દે જોડી રાખે અને મહારાજ પોતે પણ ભગવાન જ્યારે પૃથ્વી પર હતા ને ત્યારે મહારાજ પણ સંઘ વિશે પૂછતા મહારાજ અદ્ભુતાનંદ સ્વામીની વાત છે ને એમાં વાત નંબર છે એકસો ને છન્નું મહારાજ એકવાર અક્ષરઓમાં બિરાજમાન હતા અક્ષરઓમાં બિરાજમાન હતા અને એ સમયે કોઈ સાધુ નહીં કોઈ સંતો હતા નહીં મહારાજની સાથે દાદા ખાચર સોમલા ખાચર સુરા ખાચર માત્રો ધાધલ મોકો ખાચર આદિક પોતાની ખાનગી મંડળી બેઠી હતી એટલે અંગત બધાય ભગવાનના ખાનગી અને નજીકના પાર્ષદો બધાય પછી મહારાજે વાત કરતાં કરતાં બધાને મહારાજે પૂછ્યું દાદા ખાચરને પૂછતા હતા જે હે દાદા ખાચર તમારે કયા સંત સાથે હેત છે ત્યારે દાદા ખાચર કહે છે મહારાજ મારે તો મુક્તાનંદ સ્વામી સાથે હેત છે અને બીજા સંત કહે છે આવો તો બેસો આવો બેસો તો તો કંઈક પાંચ મિનિટ અથવા દસ મિનિટ બેસવું ઘટે તો બેસું પણ જાજુ તો મુક્તાનંદ સ્વામી સાથે બેસું એમ દાદા ખાચરે કહ્યું પછી મહારાજે સુરા ખાચરને પૂછ્યું ત્યારે સુરા ખાચર કે મહારાજ બીજા સર્વે સંત સાથે બેસવું ઘટે તો બેસું પણ જાજુ તો બ્રહ્માનંદ સ્વામી સાથે મારે હેત છે તે ત્યાં બેસું એવું સાંભળીને પછી સોમલા ખાચરને પૂછ્યું ત્યારે સોમલા ખાચર કે મહારાજ મારે તો નિત્યાનંદ સ્વામી સાથે હેત છે તે ત્યાં જઈને બેસું ને બીજા સંત સાથે તો થોડું બેસું એવી રીતે સર્વે પાર્ષદે કહ્યું ત્યારે સર્વે પાર્ષદે જેની જેની સાથે હેત તથા બેઠક હતી તે કહી બતાવી ત્યારે સર્વેની વાત સાંભળીને મહારાજ બહુ ખુશી થયા મહારાજ રાજી થયા કે વાહ બધાને સત્સંગના થાંભલા સમાન સારા સદ્ગુરુ સંતો સાથે હેત છે એની સાથે જીવ બાંધ્યો છે એટલે ચોક્કસ એ પણ ભગવાન અમારા સુધી નિર્વિઘ્ને પહોંચશે કોઈ જગ્યાએ અટકશે નહીં કોઈ જગ્યાએ દેશકાળ વિપરીત થશે તો પડશે નહીં એટલે મહારાજ રાજી થયા બધા સંતો સાથે પછી મહારાજે માત્રા માત્રાધાધલને પૂછ્યું કે તમારે કેની સાથે હેત છે ત્યારે માત્ર દાદલે કહ્યું જે હે મહારાજ મારે તો નિર્વિકલ્પાનંદ સાથે હેત છે એવું સાંભળીને મહારાજ કહે કે તારો હાથ તો ઘેંસમાં પડ્યો ઘેંસ એટલે હલકામાં હલકું ભોજન દાદા ખાલી થૂલી જેવું એમાં ખાલી બાફેલું મીઠું બીજું કાંઈ મળે કોઈ ટેસ્ટ નહીં અને જો એવું હાથમાં આવી જાય તો પછી કેવું લાગે ઘનશ્યામ દાદા અઘરું થઈ જાય એટલે મહારાજ કે તારો હાથ તો ઘેસમાં પડ્યો ને આમ કહીને મહારાજ ખડખડાટ હસવા લાગ્યા ત્યારે મહારાજને કે હે મહારાજ એમ કેમ કહ્યું માત્ર દાદાલે પૂછ્યું ત્યારે મહારાજ કે એનું જ ઠેકાણું સત્સંગમાં નથી તો તમારું શું કરશે તમને જેમાં હેત છે એમનું સત્સંગમાં ઠેકાણું નથી તો તમને કેવી રીતે રાખશે ભગવાન સુધી સત્સંગમાં કેમ નભાવશે એટલે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ નિર્વિકલ્પાનંદ સ્વામીને પાછળથી કેવું થયું મહારાજ બોલ્યા પછી કારણ કે ત્યાં કોઈ સંતો બેઠા નહોતા ખાનગી મહારાજના પાર્ષદોની જ મંડળી બેઠી હતી એટલે મહારાજે ત્યારે કીધું ને પછી આપણે બધાએ જાણીએ છીએ પછીથી નિર્વિકલ્પાનંદ સ્વામી જ પોતે મહારાજે જ્યારે અપમાન કર્યું તો સત્સંગમાંથી મહારાજને છોડીને જતા રહ્યા અને મહારાજની મહારાજમાં જોડાયેલા જે જે બીજા ભક્તો હતા એને પણ ભગવાનમાંથી તોડવા પ્રયત્ન કર્યા આપણે જાણીએ છીએ અને દિનાનાથ ભટ્ટને એમના થકી સત્સંગ થયો છે તો દિનાનાથ ભટ્ટને જઈને વાત કીધી કે તમને આપણે બધા મહારાજને ભગવાન જાણીએ છીએ પણ એ બધું ભગવાન જેવું એમાં કાંઈ છે દિનાનાથ ભટ્ટ કે પણ શું એવું કે હવે એમને આપનું કેમ કરવું કાંઈ ખબર પડતી નથી જો આ શિક્ષાપત્રી લખી એમાં પહેલાં અભણ મયારામ ભટ્ટનું નામ લખ્યું તમારા જેવા આવા મોટા વિદ્વાન આટલા પવિત્ર ભૂદેવ કેટલા તમે ભગવાનના સ્તોત્રો લખ્યા શાસ્ત્રો લખ્યા તો તમારું નામ તો શિક્ષાપત્રીમાં લખ્યું નહીં તો દિનાનાથ ભટ્ટને વાત હા પડી ગઈ અને અમે પણ ભગવાનથી દૂર થઈ ગયા પણ બુવાના કાનદાસ પટેલ તો ખેડૂત જ હતા અમી હતા ગામના પણ એમની પાસે પછી ગયા પણ એમને ભગવાનનો નિશ્ચય પાકો થઈ પાકો હતો તો એ પછી સ્વામીની વાતમાં નિરુકલ્પાનંદ સ્વામીની વાતમાં એ લેવાના નહીં પણ કહેવાનો મતલબ અહીંયા મહારાજ આના દ્વારા એ કહે છે કે પછી આગળ મહારાજે વિવેક પણ દર્શાવો સેવા ધોતિયા ઓઢાડવા પૂજન કરવું રસોઈ આપવી દંડવત કરવા પૂજન કરવું એ તો બધાનું સમાન કરવું પણ મહારાજ કે જ્યારે સંગ કરવો પડે ત્યારે જેમાં હેત કરવાનો છે જીવ બાંધવાનો છે ત્યારે તો મહારાજ કે એને વિવેક રાખીને કરવો ઘટે આગળની એ વાત આપણે અડધી જ વાંચી છે પણ આવી રીતે મહારાજે વાતમાં વાત કરી હવે આપણે વિચારીએ કે આપણે કોની સાથે હેત કરવું બે સારા સાધુ આપણે કોને નક્કી કરીશું ત્રણ સારા હરિભક્ત આપણે કેવી રીતે નક્કી કરીશું આપણા મનના ધારક નહીં પણ આપણને ખ્યાલ હોય કે આ સત્સંગના થાંભલા સમાન છે અથવા તો આપણે તો કાં તો સીધા ભગવાનના મોટા સત્પુરુષને પૂછીએ કે મારે કોની સાથે જીવ બાંધવો તો મોટા સત્પુરુષ આપણને કે એની એની સાથે એવા સંત સાથે જીવ બાંધીએ અને એ સંત આપણને કોઈક બે ભક્ત બતાવે તો એવા ભક્ત સાથે જો જીવ બાંધીએ તો એ જ્યારે આપણને ઊભા રાખે આપણને કે કંઈ આ નથી કરવું તો તરત આપણે ન કરીએ ક્યારે એ આપણને રોકે ટોકે ત્યારે આપણને એનો અભાવ ના આવે આપણને સતત એવું જોઈએ કે એ મારા હિતની જ વાત કરશે એવો વિશ્વાસ હોય એવા સંતને એવા ભક્ત સાથે જીવ બાંધવો જોઈએ તો આપણે સત્સંગમાંથી પડાય નહીં મહારાજ આ વાતની અંદર આગળ સ્વામી કહે છે કે કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી તે મહારાજે વચનાવતમાં કહ્યું છે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તોમાં જીવ ન બંધાણો તો શું થયું ઘણીવાર જીવ સાધનમાં એટલો પડે કે ભગ જે બીજું ભગવાનને મોટામાં હેત કરવાનું છે એ રહી જાય અને સાધનનું બળ વધી જાય અને ભગવાનને મોટાનું બળ ઘટી જાય તો ઘણીવાર અઘરું થઈ જાય અને સાધનમાં બંધાય ને ભગવાનને મોટામાં ન બંધાય ભગવાન કે મોટા પછી બીજું કરવાનું કે તો એને સાધન જ પ્રધાન થાય તો સાધન જ પકડી રાખે પણ ભગવાનને મોટાના વચને જેમ કરવું ઘટે બદલવું પડે એમ બદલી શકે નહીં પોતાનું મન પોતાની ક્રિયા પોતાનો સ્વભાવ એણે જે પકડ્યું હોય એ જ પછી કરે ના હું તો ભજન જ કરવા બેઠો છો ને હું તો તપ જ કરું છું ને એવું કરીને એનો એનું બળ વધી જાય પણ એના કારણે શું થશે સ્વામી કે મહારાજ વચનાવતમાં કીધું કદાચ કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું એવાને અભાવે અસુર થશે લો કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ જો મોટામાં હેત નહીં બંધાણું હોય એમાં જીવ નહીં બાંધ્યો હોય તો મહારાજ કે એવાને અભાવમાં અસુર થવાશે ક્યાં પહોંચી જવાશે કામ લોભનો સંકલ્પ જ નથી થતો તોય અસુર થવાશે બીજી બાજુ કામ તો જે નહીં ટેળ્યા હોય એના સંકલ્પો થોડા ઘણા રહી જતા હશે સાધન કરતો હશે પણ જો બે સારા સંતને ત્રણ સારા ભક્ત સાથે જીવ બાંધ્યો હશે તો એને કાંઈ ફિકર નથી એવું મહારાજ કહે છે એટલે મો અહીંયા પછી છેલ્લે સરસ વાત કીધું માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધો એટલું જ કરવાનું છે કરી કરીને જીવ ભગવાનના એવા મોટા સંત બે સારા ને ત્રણ સારા ભક્તમાં બાંધવાનું હવે એટલું બધું ના મળે તો એક તો એવા જોઈએ જ એવા ભક્તો પણ જોઈએ અને એવા સંત પણ જોઈએ એટલે આપણે જો ના હોય તો એવા નક્કી કરીને જીવ બાંધવો ઘટે આપણને ના દેખાય તો મોટાને પૂછી લેવું પડે આપણને અહીંયા પૂજ્યપાદ ગુરુજીએ અત્યારે અહીંયા પૂજ્ય નિષ્કામ સ્વામી પૂજ્ય સુરત સ્વામી જેવા સંતો આપણને આપ્યા છે થાંભલા જેવા છે ને તેની સાથે જો જીવથી જોડાયા હોય ને તો આપણને એ પણ ભગવાનને મોટામાં આપણને જોડી રાખે ને આપણા કલ્યાણનું જતન કરી રાખે ક્યારેક આપણે આમ તેમ થઈએ દેશ કાળ્યા કરીને તો પાછા આપણને ટ્રેક પર લાવી રાખે ને જાજી વાતનું મહારાજ સ્વામી કે ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવી છે ને નિયમ પળાવવા એ સારું કરવી પડે છે આ પ્રથા ચલાવવાની સત્સંગની રીતભાત ને કલ્યાણનો માર્ગ બંધ ના પડે એટલે ઉત્સવ સમય આ બધી ગેમોન બધાને અલગ અલગ આયોજનો કરીને સત્સંગમાં જોડાયેલા રહે બીજું બધું આમ તેમ મન જાય ને એટલા બધું કરવું પડે પણ વિશેષ કરી કરીને આ બધાય સાધન કરીને કરવાનું એ કે બે સારા સંત અને ત્રણ સારા ભક્તમાં જીવ બાંધવો અને જીવ ત્યારે બાંધ્યો કહેવાય કે એક કે ત્યારે આપણે ઊભા રહી શકીએ આપણું મનનું ધાર્યું છોડી શકીએ તો જ જીવ બાંધ્યો કહેવાય પણ એક કે તો આપણે આપણું જ કરીએ તો આપણે જીવ બાંધ્યો કહેવાય નહીં તો આપણે મન સાથે ને આપણા મનના જ સાથે આપણે જીવ બાંધ્યો કહેવાય બીજા સાથે મોટા સંત કે ભક્તમાં બંધાણો ના કહેવાય એટલે આપણે બધાએ પણ ભગવાનને મોટાને રાજી કરવા એવા બે સંત અને બે ભક્તમાં જીવ બાંધવો ઘટે એવું આ સ્વામી આપણને આ વાત દ્વારા સમજાવે છે આગળ એક ચરિત્ર છે ગુરુજીની વાત છે પર્વત જેવી દ્રઢતા એવું એનું ટાઇટલ છે હવે વાંચું છું લાંબુ છે પણ વાંચું છું એકવાર એટલે બધા ભક્તો સાંભળજો વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રેરણાથી પૂજ્ય ગુરુજીએ કંડારીમાં ગુરુકુળ સંસ્થાની સ્થાપના કરી હતી ત્યારની આ વાત છે ત્યારે પૂજ્ય ગુરુજી પાસે માત્ર બે જ સંતો હતા ગુરુકુળ સંસ્થાના પ્રારંભિક દિવસોમાં પૂજ્ય ગુરુજી ગુરુકુળ માટેની સંપાદિત કરેલી જમીનમાં એક નાનકડું મકાન બનાવીને રહેતા હતા તથા સાથોસાથ સત્સંગ માટે વિચરણ તો ખરું જ તે સમયમાં પૂજ્ય ગુરુજી પાસે સમર્પિત ભક્તોનો કોઈ મોટો સમુદાય ન હતો તથા આજના જમાના જેવી કોઈ ફોર વ્હીલ કાર પણ ગાડી પણ સંસ્થામાં કેવી હતી નહીં તેથી જ્યારે ગામડાઓમાં વિચરણ કરવા જવું પડે કોઈ બીજી જગ્યાએ જવાનું થાય તો જોડમાં કોઈ એક સંત હોય એક હરિભગત હોય અને પોતાના વર્તમાનની દ્રઢતા પાછી પાળવાની મહારાજની આજ્ઞા નિયમ ધર્મ તો પાછા દ્રઢપણે એની આજ્ઞાનો ચૂક ના થાય એ રીતે બધું જવાનું પણ ત્યારે જવાનું કેવી રીતે તો કોઈ જવાનું થાય તો કોઈ ગાડી તો હતી નહીં કોઈ સુરત જવું પડે મુંબઈ જવું પડે તો ટ્રકની અંદર ગુરુજી બેસીને જતા અને ટ્રકના ડ્રાઈવર ગુરુજી વાર આપણે કથામાં સાંભળ્યું છે જો જૂની કથાઓ સાંભળી હશે ક્યારેક ગુરુજીના મુખે ગુરુજી કહે કે અમે કેની ગાડી પકડીએ કોઈ સરદારજીની ગાડી પકડીએ સરદારજી કેવા હોય આમ ધાર્મિક હોય ભલાભોળા હોય એટલે એને સંતો પ્રત્યે ભાવ હોય સંતોની મર્યાદા રાખનારા હોય એટલે ગુરુજી કહે કે જો એવા સરદારજી હોય તો એને પહેલેથી કહી દઈએ કે કોઈ બહેનોને બેસાડશો નહીં તો અમે તમારી ગાડીમાં બેસશું તમને થોડી ઘણી ટિકિટ વધારે જોશે તો આપીશું પૈસા પણ બીજા કોઈને બેસાડવાના નહીં એટલે એ લોકો માની જાય પણ બીજા માને નહીં એટલે આવી રીતે એમની સાથે બેસવાનું થાય અને પછી એકવાર ગુરુજી એક સરદારજીની ટ્રકમાં રસ્તામાંથી કોઈ સ્ત્રી પેસેન્જર પોતાની ટ્રકમાં બેસાડવા નહીં એવી શરત કરીને મુસાફરી કરતા હતા એવામાં બેઠા ને થોડા આગળ ચાલે આપણે ટ્રકને કોઈ પેસેન્જર પાછા રસ્તામાં કોઈ મેળાશે ને હાથ કર્યા ને આ ટ્રકવાળાએ ગાડી ઊભી રાખી એટલે પૂછ્યું એ ગુરુજી કે ભાઈ કેમ ગાડી ઊભી રાખી ત્યાં કીધું કે આ પેસેન્જરો લેવાના છે એની આંગળી કરી એની બાજુ ત્યારે જોયું તો પેસેન્જરો જે લેવાના તેમાં તો કોઈ સ્ત્રીઓ હશે એટલે ગુરુજીએ પહેલાં સરદારજીને જે હતા એને કીધું કે ભાઈ અમારે તો અમે સંત છીએ અમે તમારી સાથે વાત કરી હતી અમે અમારા વર્તમાન ચૂકાય એટલે અમે સ્ત્રીઓ સાથે ન બેસી શકીએ નહીં અમારે ઉતરી જવું પડે માટે તમે અમને બેસાડશો નહીં ત્યારે પેલો જે બધા તો હરખા ના હોય કોઈક તો દરેક સત્સંગમાં એ બધા હરખાના હોય તો પછી સરદારજી કંઈ બધા હરખા હોય એવું ના બને એટલે પેલા સરદારજી એણે સંતોએ ગુરુજીએ કીધું કે અમારે ભગવાનની આજ્ઞા નથી ને અમારે ઉપાસ પડશે એટલે માટે તમે જો ન થાય તો એને ના લેશો ત્યારે પેલો ટ્રકવાળો ગુસ્સે થઈ ગયો અને આમાં એવું લખે છે એણે ગુરુજીને એક લાફો મારી દીધો અને કહે જો તમે એવું કહો છો તો તમે અમે સ્ત્રીઓ સાથે બોલતા નથી એનો સ્પર્શ નથી કરતા તો તમે સ્ત્રી વગર કેવી રીતે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પૂજે ગુરુજી કહે ભાઈ તું મને જે કહેશે પણ હું ભગવાનની આજ્ઞા લોપીશ નહીં એટલે ગુરુજી તો પછી જોડમાં આવેલા પહેલાં ભગતને સંત સાથે એને જે કંઈ જ્યાં સુધી બેઠા હતા એટલું પૈસા આપીને ઉતરી ગયા પેલા જેણે લીધા એ આગળ ચાલ્યા પણ એ ટ્રકમાં કહેતા જેણે એમાં બેઠા નહીં પોતાના વર્તમાનને દ્રઢતાને અવિર અડગપણે પાળી આવી રીતે ગુરુજી અનેકવાર અનેક દુઃખોને સહન કરીને પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને સારધાર પાળી છે અને આવા દુઃખોને સહન કરતા થતાં વિચરણ કરીને અનેક જીવોને કલ્યાણનો રાહ બતાવ્યો છે મોટા સત્પુરુષો એના જીવનનો આપણે જોઈએ આમ તો પૂજપાત ગુરુજીના જીવન પ્રસંગમાં આપણે જોઈએ તો દાદા ના જીવનમાં આપણે જોઈએ તો દાદા ગુરુજી સાધુ થયા ત્યારથી જ મોટા મંદિરોના મહંત થયેલા સૌથી પહેલાં ચાણોદ મંદિરના મહંત દાદા ગુરુજી થયેલા પછી સુરત જેવા સુરત શહેર એ જમાનો આજે મોટું શહેર કહેવાય આજે મોટું કહેવાય પણ એ જમાનામાં તો એની ઘણી મો હતી એનાય એમાં રામપુરા મંદિર એના મહંત દસ દસ વર્ષ સુધી જે રહ્યા હોય આખા સુરતના મોટા મોટા ધનાઢ્ય શેઠો જે દાદા ગુરુજીને એક વચને જે કે તે કરવા તૈયાર થાય આપણે વાત સાંભળી હતી ને હમણાં કે જ્યારે પાઘનો દોઢસો વર્ષમાં ઉત્સવ થયો દોઢસો વર્ષનો અર્ધેશ્વર કોટવાળને આપેલી પાઘનો દોઢસો વર્ષનો જ્યારે ઉત્સવ ઉજવ્યો ત્યારે સંપ્રદાયમાં એવો ઉત્સવ ક્યારેય ન થયેલો એવો ઉત્સવ દાદા ગુરુજીએ કરેલો અને હેલિકોપ્ટરથી ફૂલની પૃષ્ટિઓ ફૂલની પુષ્પવૃષ્ટિઓ પાઘ ઉપર કરાવેલી આખા સુરત શહેરમાં સોનાની અંબાડીમાં પાલખી ઉપર અંબાડીમાં હાથીની અંબાડીએ એની નગરયાત્રા કાઢેલી અને બહુ મોટો ઉત્સવ ત્યાર પછી ભૂલેશ્વર જેવા ભૂલેશ્વર મંદિર મુંબઈમાં ત્યાંના દાદાગુરુજી મહંત કેટલા વર્ષો સુધી રહ્યા ધોલેરા મંદિરમાં મહંત રહ્યા આટલા મોટા મંદિરોમાં મહંત રહ્યા હોય કેટલા મોટા હરિભક્તોના યોગમાં હોય પણ દાદ ગુરુજી પછી ગુરુજી એમાંથી એક પણ દાદા ગુરુજીના નામે કોઈ ભક્તનો સંપર્ક કરીને કામ કરાયું એવું એક પણ નહીં બાકી જો એ બધાનો યોગ લઈને આજે તો કેવી રીતે આપણે અમે આવ્યા હોય દાદ ગુરુજી પાસે તો ગુરુજીને ઓળખનારા ભક્તો સંતો બધા કેટલાય ભક્તોનો સમુદાય હોય એટલે આપણે તો કોઈ બીજું હોય જ નહીં ગુરુજીના આશ્રયને આપણને તો કંઈ તકલીફ ના હોય પણ ગુરુજીએ મહારાજની જ પ્રેરણાથી જ્યારે ગુરુકુળની સંસ્થાની સ્થાપના કરેલી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય પ્રેરણાથી અને એ શરૂઆતના દિવસોમાં કેવા કેવા કષ્ટોની અંદર પણ ગુરુજીએ પોતાની જે મહારાજની આજ્ઞાઓ ભગવાનની સર્વોપરી નિષ્ઠા અને મહારાજની આજ્ઞા એને સારધાર પાળી એવી પરિસ્થિતિઓમાંય પણ કોઈ બાકી જો દાદા ગુરુજીના બેકઅપ ઉપર બધું કરવા ગયા હોત તો કેટલું બધું થાય પણ એવા કોઈ ભક્તોનો એવા કોઈનો સંપર્ક એવી રીતે ના એવી રીતે કર્યા વિના બધું પાર પાડ્યું એક દાદા ગુરુજીના હેતવાળા હીરાકાકા હતા એ કાકાને પણ ગુરુજી સાથે બહુ હેત અને ગુરુજી પાસે સૌથી પહેલાં જ્યારે ગુરુજી ભણીને આવેલા ત્યારે એમને કથા મુંબઈમાં એ કાકાએ ગુરુજી પાસે કરાવેલી દાદા ગુરુજીને કહીને પછી એ પોતે ગુરુજી પાસે એને ખબર કે ગુરુજી અત્યારે કંડારી છે એટલે એ પોતે મળવા આવેલા અને કીધું કે ચાલો મુંબઈ તમને લઈ જઈએ અહીંયા તમે આવડી સંસ્થા કરો છો તો એ તમે આ બધું કેમ પાર પાડશો ત્યારે તો એક નાના મકાનમાં ત્યાં ગુરુજી રહેતા એટલે હીરા કાકા ગુરુજીને મુંબઈ લઈ ગયા અને મુંબઈ લઈને પછી જે કંઈ સત્સંગ કથા વાર્તા કરે ને આ સંસ્થાને આવી રીતે બાળકો ભણશે કંઈ સત્સંગના માર્ગે ચાલશે ગરીબોના બાળકો પણ ભણશે એની અંદર સંસ્કાર સત્સંગના આવશે અને ભજન કરશે આવું દિવ્ય સદાવ્રત રૂપી સત્સંગના સદાવ્રત રૂપી મોક્ષના સદાવ્રત રૂપી શૈક્ષણિક સંસ્થાનો પ્રારંભ થાય છે એમાં જેનાથી જે થાય સેવા કરે એમાં કોઈ એક ધનાઢ્ય ભક્ત એનું નામય છે આ જે બહુ મોટા એ નામાંકિત ધનાઢ્ય કહેવાય એની પાસે કાકા લઈ ગયેલા ત્યાં પણ સત્સંગ વગેરે થયું પછી વાત કરી કે આવી રીતે આ સંસ્થા થાય છે એણે કીધું કે કેવા ડ્રોઈંગ છે બતાવો એણે બધા ડ્રોઈંગ માંગેલા અને ગુરુજી એમને ડ્રોઈંગ બતાવેલા કે આવી રીતે આ સંસ્થાનો કરવાનો પ્લાન છે ત્યારે એણે એમ કીધું કે એક કામ કરો આ બધા ડ્રોઈંગ મને આપી દો આ ડ્રોઈંગ પ્રમાણેની સંસ્થા આખી ઊભી કરી દઈશ તમારે ખાલી મારી પાસેથી ચાવી જ લઈ જવાની હવે જે સમયે જવા માટે ગાડી પણ ના હોય એ પણ ટ્રકમાં બેસીને જવાનું હોય અને એવા સમયે કોઈ આખી સંસ્થા બાંધી આપે અને ખાલી ચાવી જ લઈ જવાનું આવું કહે તો કેવું લાગે કેવી મોટી વાત લાગે ગુરુજીએ કીધું કે ભાઈ આવી મોટી બધું જ તમે એકલા કરી જશો દા કે તમે ચિંતા કાંઈ કરશો બધું જ થઈ જશે તમારે ખાલી ચાવી લઈ જવાની ગુરુજી કે પણ આમાં એ તો મહારાજની ઈચ્છા તમે જે એટલું કરશો તો અમારે કોઈ વાત પણ એમાં કે અમારે કોઈ બીજું કોઈ શરત કે એક મારી એક શરત છે શું એ કે આ તમારી સંસ્થા જે બનાવો એમાં મારા માતા પિતાનું નામ રાખવાનું એના નામની સંસ્થા કરવાની ગુરુજી કે ભાઈ સંસ્થા તો હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણના નામની છે એટલે એનું જ નામ રહેશે આપણી સંસ્થાનું નામ શ્રી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ છે અને સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુલ એમ એટલે કે એ જ નામે રહેશે એમાં તો બીજું માત પિતાનું કે બીજું નામ થાય તમારા માત પિતાની સ્મૃતિમાં કોઈ જગ્યાએ તકતીમાં બીજું રહે પણ સંસ્થાનું નામ તો ભગવાનના નામે જ રહેશે પહેલાં એ કીધું પણ કે આખી આટલી મોટી સંસ્થા બાંધી આપું બધું આપી દો તમારે એક નામ રાખવામાં શું વાંધો છે ગુરુજી કે ના એ તો ના થાય બે ત્રણ વાર વાતચીત આનાકાની થઈ પહેલાં એ પાછું નકશા લઈને ગુરુજીની ખોળામાં નાખ્યા કે લો તો લઈ જઈને પછી આ રીતે ભીખ માગતા રહો ગુરુજી કે ભગવાન સ્વામિનારાયણના નામે ભીખ માગવી પડશે તો હું ભલે માગીશ ઘેર ઘેર પણ સંસ્થાનું નામ તો ભગવાન સ્વામિનારાયણના નામે જ રહેશે એમાં કોઈ બે મત થશે ગુરુજી ત્યાંથી લઈને ચાલતા થઈ ગયા હવે જ્યારે આવી પરિસ્થિતિ હોય કે ટ્રકમાં બેસીને માંડ બે જે પાંચ ટ્રક બદલીને મુંબઈ પહોંચતા હોય એવા સમયમાં કોઈ આખી સંસ્થા બાંધી દેતું હોય તો આમ કેવું લાગે ત્યારે એવા સમયમાં નિષ્ઠાની કસોટી ત્યારે થાય ને આજ્ઞાની કસોટી ક્યારે થાય જ્યારે વિપરીત દેશકાળ આવે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે કેવા ધર્મ નિયમ પાળી શકીએ છીએ એવી પરિસ્થિતિમાં થાય એમ ગુરુજીના જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિ હતી ત્યારે પણ મહારાજની નિષ્ઠા કેપ ખુમારીને ભગવાનની આજ્ઞા પાળવાનું તાન એવું ને એવું જોતું એવું ને એવી તાન એવી ને એવી નિષ્ઠા ને ને એવી ખુમારી આજ દિવસે આપણને જોવા મળે કોઈ ભર સભામાં કોઈ ગમે એવી મોટી સભા હોય જો મહારાજનું હલકું બોલાય તો એ ગમે એવા સ્થાનેથી બોલાય તો ગુરુજી ત્યાંથી ઊભા થઈને જઈ જતા રહે એ ત્યાં બેસી શકે નહીં કોઈ કે તમે આટલા મોટા સ્થાનમાં છો ને આવા મોટા વ્યક્તિ બોલે તો તમારે થોડી વાર બેસવું જોઈએ તો ગુરુજી કે મારા ધણીનું જ્યાં હલકું બોલાય ત્યાં હું એક મિનિટે ઊભો રહી શકું નહીં એટલે આવી આવા ખુમારીવાળા આપણને મોટા પુરુષ મળ્યા છે આગળ એક બીજો પ્રસંગ લખ્યો છે એકવાર કોઈ ભક્તને ત્યાં પધરામણીમાં હશે ત્યારે કેવું હોય કે મોટું આમ આખું મોટું પાથરણું પાથર્યું હોય અને પછી ગુરુજીનું પણ ત્યાં એક ગાલીચા ઉપર લાંબો મોટો રૂમમાં ગાલીચો હશે અને પછી ત્યાં ઉપર એક બેઠક કરીને ત્યાં ગુરુજી બેઠેલા પણ એ બધું એક કપડામાં બધું અડેલું અને બીજા રૂમમાં બેનો બેઠેલા સભામાંના વચ્ચેના હોલમાં ભક્તો બેઠેલા એમાં ચાલુ સભા પ્રસંગમાં પહેલાં રૂમમાંથી કોઈ નાની દીકરી બે એક વર્ષની અઢી વર્ષની એ દોડ દોડતી પહેલાં મોદીયા ઉપર કે જે ગાલીચા ઉપર એક હતો મોટો એમાં આવીને એ પણ આવીને ઊભી રહી ગઈ ને પછી કોઈ ભક્તોએ કીધું એટલે એને લઈને પછી પાછા એને છોકરીને તો બીજી રૂમમાં મૂકી આવ્યા પણ ગુરુજીએ તો સભા પૂરી કરી કથા વાર્તા કરી બધું કર્યું પછી જ્યારે ઉતારે આવ્યા ત્યારે ગુરુજીએ બધા સંતોને કીધું કે બધા સંતોએ વસ્ત્ર સહિત આપણે સ્નાન કરવાનું છે અને કાલે બધાએ ઉપવાસ કરવાનો છે તો કોઈ પૂછ્યું કે કેમ ત્યાં કે આપણે સભા કરતા હતા ત્યારે એક નાની દીકરી એણે આપણે જે એક જ કપડું એક જ આસન હતું મોટું એમાં એક આસન એક થઈ ગયું એ ઉપર આવી અને એ જ આસન બધા અડેલા હતા આપણા સુધી આવેલું હતું એટલે ધર્મામૃત પ્રમાણે આપણે સ્નાન કરવું પડશે અને ઉપવાસ કરવો પડશે એટલે જો તમે જ્યારે સંતો જ્યાં બેઠા હોય ત્યારે આખું એક આસન પાથરેલું હોય મોટું માનો કે મોટું પાથરણું છે એક જ છે પણ એમાં એ આસન ઉપર એક ના થવાય એ જ આસન ઉપર છેલ્લે કોઈ સ્ત્રી નીકળે અને એ આછન ઉપર સંત ઊભા હોય બેઠા હોય તો એક થઈ ગયું કહેવાય એટલે ગુરુજીએ એવી રીતે ત્યાં ઉપવાસ કર્યો અને સ્નાન કર્યું એટલે આવી રીતે પ્રાયશ્ચિત કરાયું કર્યું કહેવાનો મતલબ કે મોટા પુરુષો નાનામાં નાની વાતની ભગવાનની આજ્ઞા પાળવાની તત્પરતા દાખવતા હોય છે એ મોટા પુરુષની જીવનમાં આપણે નજીક રહીએ જોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ આવે ગુરુજી પોતાના જીવનમાં અને સાથે રહેલા સંતોના જીવનમાં એ ગુરુજી જોતા હોય કે ના જ્યારે ગુરુજી સાથે જોતા હોય રહેતા હોય આપણે યાત્રામાં હોઈએ ત્યારે પણ ગુરુજી આમ એમની સ્થિતિમાં હોય એમની આમ લાગે કે માળા કરતા હોય પણ ગુરુજી બધાનું જોઈ લેતા હોય કોઈ કોણ સંતમાં ક્યાં કઈ ભૂલ આવી અમે જ્યારે એક યાત્રામાં હતા બે હજાર પાંચમાં કે એમાં એકવાર નવમાં સોરી એક સંતો એ કોઈ ધોતિયા પહેરીને ધોતિયા પહેર્યા પછી અમારે હાથ ધોવાના હોય સંતોના નિયમ પ્રમાણે સંતોને તો ઘણી ઘણી નિયમ પ્રમાણે સ્નાન કરે તો એમાં કેટલી વાર અમારે પાવડરથી હાથ ધોવા પડે ધોત્યું સ્નાન કટી સ્નાન કરીને ત્રણ વાર હાથ ધોવાના ઘણીવાર કેટલાય હાથ ધોયા ત્યારે પૂરું થાય પછી સ્નાન કર્યા પછી ધોત્યુ પહેર્યા પછી પાછા અમારે હાથ ધોવાના હોય પણ ગુરુજીની નજરમાં એ હોય કે આ સંતે ધોતિયા પહેર્યા પછી હાથ ધોયા કે નહીં એટલે એકવાર તરત ગુરુજીએ પૂછ્યું કે તમે હાથ ધોયા પહેલાં સંતે કીધું ખાસ ગુરુજી મેં આમ જઈને ધોયા હતા પણ ગુરુજીની નજરમાં એવું હતું કે આણે નથી ધોયા પણ તો ગુરુજી તરત કહી દે એટલે નાની નાની બાબતમાં પણ મોટા સત્પુરુષો ભગવાનની આજ્ઞા પાળવાનું કેટલું તાન રાખતા હોય ત્યારે હું તમે આપણે આપણા માટેની જે આજ્ઞાઓ છે આપણા જે વર્તમાન છે એને દ્રઢ કરીને પાળવા જોઈએ આવી રીતે આ યુવા સભા કોર્સ દસ એની આપણે સભા સંપન્ન થાય છે બીજું આલા ભક્તો એક જાહેરાત એ છે સંતોએ જે યુવા સભા કોર્સ ને બધું ચલાવે છે આપણા સંતો એમણે એવી એક જાહેરાત કરાવી છે કે હવે આ દસ કોર્સ સુધીની સભા પૂર્ણ થઈ આજે એટલે આ મે મહિનાના પછીનો જે જૂન મહિનાના એન્ડ સુધીમાં કોર્સ એકથી કોર્સ દસ સુધીની સભામાંથી એક્ઝામ લેવાશે માટે આજે કોર્સ તમને પીડીએફમાં દરેક આપણા પરિવારના સભ્યો યુવાનોને મળી ગયો હશે એની લિમિટ તો લગભગ આપણે પંચાવન સુધીની કંઈક કરેલી છે અઢારથી પંચાવન સુધીની ઉંમરના જે યુવાનો છે લોહાધામ પરિવારના બેનો ભાઈઓ એ કોર્સ એકથી કોર્સ દસ સુધીની તૈયારીઓ કરતા રહેજો વાંચતા રહેજો એટલે જ્યારે જૂન મહિનાના એન્ડ સુધીમાં એની ગમે ત્યારે ડેટ નક્કી થઈ જશે એટલે એક્ઝામ આવશે તો અત્યારથી બધા ભક્તોની ખાસ તૈયારી કરજો બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરીમ માધવમ કેશવમ કામદમ कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनिश्यां महाराज